સુરત શહેરમાં સચિન નોટિફાઈડના ચેરમેન ધમકી આપી બે મને દસ લાખ ઉઘરાવી આપો તો હું જીપીસીબી કરેલી અરજી ફાઇલે કરાવી દઉં સચિન નોટિફાઈડ એરિયાના ચેરમેન આવું કામ નો કરતા હોવાનું કહેતા હાથ પગ તોડી નાખવાની ધમકી આપતા ચેરમેનને પોલીસમાં માં અરજી આપી હતી અંગે પોલીસે ફરિયાદ લઈ તોડ બાદ જીતેન્દ્ર ઉર્ફે જીતુ મધુકર મોઢે રહેવાસી લક્ષ્મી નારાયણ રેસીડેન્સી ભેસ્તાર અને રાજુ પૂના ભડવાડ રહેવાસી ગોકુલનગર સચિન સામે ખંડરી અને ધમકીનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી તારીખ પચીસમી મે ચેરમેન પર જીપીસીબી ના અધિકારીનો કોલ આવ્યો હતો જેમાં કહ્યું કે ગ્લોબ એનવીરો સચિન ઇન્ફા તેમજ કલર ટેક્સ ફરિયાદ મળી છે પરંતુ જગ્યા મળતી નહોતી આથી તેઓને ચેરમેનની મદદ લીધી હતી ચેરમેન સાથે જીપીસીબીના ઓફિસરો સચિન જીઆઈડીસી ગભેરી ગામની ગ્લોબલ એનવીરો સચિન ઇન્ફા તેમજ કલરટેક્સ કંપની પર પહોંચ્યા તે સમયે કંપનીના કર્મચારીઓ હાજર હતા તે સમયે બે સમયે પૈકી જીતેન્દ્રોએ ન્યૂઝ ચલાવું છું કહીને વિડીયો અને ફોટોગ્રાફી જીપીસીબીમાં મોકલી આપી ફરિયાદ કરી છે પછી જીપીસીબીમાંથી અરજી પાછી ખેંચવા માટે દસ લાખની માંગણી કરી હતી તોડ બાજુએ ચેરમેનને કહ્યું કે તમે મને ઓળખતા નથી મારી પાસે ખૂબ માથા ભારે માણસો છે અમે ભલ ભલાને જોઈ લીધા છે કેટલાય લોકો મારી સામે ઝૂકી ગયા છે તમે દસ લાખ નહીં અપાવો તો અમે તમને જોઈ લઈશું તમારા હાથ પર સલામત નહીં રહે આથી ચેરમેન મહેન્દ્ર રામોલિયા ડરીને ત્યાંથી નીકળી ગયા હતા આરોપી જીતેન્દ્ર અગાઉ મારામારીમાં પર પકડાયો હતો બ્લેકમેલિંગ અને ધાક ધમકી ઉપર ઉતરી આવેલા બંને પત્રકારો વિરુદ્ધ મહેન્દ્રભાઈએ ખંડણીની ફરિયાદ નોંધાવતા સચિન જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી તે સાથે જ તેમની પાછળ કોઈની ભૂમિકા છે કેમ તેને લઈને પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે